તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ ભરતીની છે જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો છે કોન્સ્ટેબલમાં સૌથી વધારે જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો મિત્રો હાલમાં કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે ખાસ કરીને અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો અભ્યાસક્રમમાં પણ ખૂબ જ મોટા છે ફેરફાર જોવા મળ્યા છે તો આ વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલનો જે નવો અભ્યાસક્રમ બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવ્યો છે તેની ડિટેલમાં માહિતી મેળવશું શું શું ફેરફાર થયો છે અને છે તે કેટલા માર્કનું પેપર લેવામાં આવશે ઉપરાંત છે સિલેબસમાં છે કયા કયા ટૉપિકોનો સમાવેશ કર્યો છે અને કયા ટૉપિકોને છે બાદ કરવામાં આવ્યા છે તે તમામ માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતી અંત સુધી અવશ્ય નિહાળજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો પહેલાં પેપર છે સો માર્કનું આવતું હતું હવે છે આ પેપરનો જે છે તે સમયે પણ ફેરફાર કરવામાં આવ્યું છે અને માર્કમાં પણ ફેરફાર કરવામાં આવ્યું છે હવે સમય ત્રણ કલાકનો સમયગાળો છે તમને આપવામાં આવશે પહેલાં સો માર્કનું હતું હવે છે બસો માર્કનું પેપર તમારે છે એ આપવાનું રહેશે અને ત્રણ કલાકનો સમયગાળો તમને છે જે આ પેપર પૂર્ણ કરવા માટે આપવામાં આવશે પેપર મિત્રો ઓબ્જેક્ટિવ એમસીક્યુ જેમ તમે આપતા હતા તે રીતનું જ ઓબ્જેક્ટિવ એમસીક્યુ આધારિત ટેસ્ટ લેવામાં આવશે તમારી ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આમાં પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી આ બે પાર્ટ પાડવામાં આવ્યા છે કે પાર્ટ એ અને પાર્ટ બી એ તે રીતના બે સેક્શનમાં તમારે છે પેપર આપવાનું રહેશે આમ બે ભાગ હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે એટલે કે તમારે છે તે જે ટોટલ માર્કના ચાલીસ ટકા માર્ક લેવા ફરજિયાત છે પાસ થવા માટે બંને સેક્શનમાં ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉદ્દેશ્ય પ્રકારની આ જે પરીક્ષામાં છે બહુ બહુવિધ પસંદગીના પ્રશ્નો એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો અને છે ઓપ્ટિકલ માર્ક રીડર સિસ્ટમનો સમાવેશ છે આમાં થયો છે એટલે કે તમે જે રીતના ઓપ જે છે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હતા તે રીતના એમસીક્યુ પ્રશ્ન છે તમને આમાં પૂછવામાં આવશે પણ પરંતુ આજ વખતે છે પાર્ટ એ અને પાર્ટ બી તે રીતના પૂછવામાં આવશે કે પાર્ટ એમાં જે પ્રશ્ન હશે અને પાર્ટ બીમાં અલગ પ્રશ્ન હશે ત્યારબાદ દરેક પ્રશ્નનો એક માર્ક છે જે અગાઉ હતો તે મુજબ જ એક માર્કનો એક પ્રશ્ન છે તે રહેલો છે અને તમામનો જે પ્રશ્ન છે તમારે જે પ્રયાસ કરવો જરૂરી છે એટલે કે તમારે પ્રશ્ન છે તે અટેન્ડ કરવો ફરજિયાત છે તમે જો જવાબ ન માગતા હોય તો એ પ્રશ્ન ઈ ઓપ્શન ટીક કરવાનો રહેશે પરંતુ તમારે એટેમ્પ કરવાનો ફરજિયાત રહેલો છે ખોટા જવાબ તમે આપશો તો તે માટે તમારે છે ઝીરો પોઈન્ટ પચીસ જે નકારાત્મક ગુણ એટલે કે માઇનસ પદ્ધતિ છે આમાં જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જો તમારે જો પ્ર પ્રયાસ કર્યો નથી એટલે કે તમારે છે ઈ વિકલ્પ પસંદ કરવો છે કે આ પ્રશ્નનો જવાબ તમને આવડતો નથી તો તમારે છે ઈ વિકલ્પ પસંદ કરવાનો રહેશે પ્રયાસ કર્યો નથી તેવો વિકલ્પ અથવા તો આપેલો હશે કે પ્રયાસ કર્યો નથી તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે ઉમેદવાર જવાબ આપવાનો ઈરાદો ન ધરાવતો હોય અને વિકલ્પ આ વિકલ્પ ત્યારે છે તેમને પસંદ કરવાનો રહેશે અને આમાં કોઈ નકારાત્મક ચિહ્ન આપવામાં આવશે નહીં એટલે કે તમે આમાં કોઈ માર્ક કાપવામાં નહીં આવે તમે જો આ ઓપ્શન સિલેક્ટ કરશો તો નહીંતર તમારા છે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ છે નકારાત્મક આપવામાં આવશે તમે છે એક પણ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય પ્રશ્નમાં તો તમારા છે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નકારાત્મક એટલે કે માઇનસ પદ્ધતિના ગુણ કાપવામાં આવશે ત્યારબાદ સિલેબસ જોઈ લઈએ કે ડિટેલમાં સિલેબસ શું છે તો આપણે અગાઉ કહ્યું તે મુજબ અમને આમાં છે પાર્ટ એ અને પાર્ટ બી આ બે અલગ અલગ પાર્ટમાં પેપર તમારું છે રહેવાનું છે જેમાં પાર્ટ એમાં મિત્રો છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટનના પ્રશ્ન છે ત્યારબાદ છે ક્વોન્ટિટિવ એપ્યુટેડના ગણિતના પ્રશ્ન છે અને છે ગુજરાતી ભાષાના પ્રશ્ન છે આ ત્રણ મુખ્ય ટોપિક છે અને જેમાં છે રીઝનિંગના ત્રીસ માર્ક છે અને છે ગણિતના ત્રીસ અને છે વીસ માર્ક છે તે ગુજરાતી ભાષાના છે ટોટલ એસી માર્કનું આ પાર્ટ એ પેપર રહેલું છે રીઝનિંગમાં મિત્રો છે તમને છે જે ચિત્રવાળા પણ પ્રશ્નો મિત્રો પૂછાય છે હાલ ટ્રેન્ડિંગમાં ચિત્રવાળા જે અલગ અલગ છે તે પ્રશ્ન પૂછાતા હોય છે આકૃતિ આપી હોય છે કે આના પછીની આકૃતિ કઈ આવશે ઉપરાંત એવા પણ પ્રશ્ન હશે કે ફોલ્ડિંગના કે આના પછી ફોલ્ડ કરતાં કઈ રીતના છે તે ઇમેજ બનશે ઉપરાંત છે જે પાસા આધારિત પણ પ્રશ્ન છે પરીક્ષામાં પૂછા છે તો રીઝનિંગમાં મિત્રો નવા નવા ટોપિક છે તે આવવાના રહેશે જેમ તમે બેન્કિંગની અને છે જે પરીક્ષાઓ હોય છે તેમાં જે પ્રશ્ન કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તેવા પ્રશ્ન આમાં પણ તમને પૂછાવાની શક્યતા રહેલી છે ગણિતમાં મિત્રો છે ઉંમર આધારિત પ્રશ્ન છે ઉપરાંત છે જે હોળીના પ્રશ્ન પૂછાતા હોય છે પછી છે તમને જે સિરીઝ જે શ્રેણી પૂછાતી હોય છે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ પૂછાતી હોય છે તો એ પ્રકારના પ્રશ્નો વધારે પૂછાશે ત્યારબાદ ગુજરાતી ભાષામાં મિત્રો જે ગુજરાતી વ્યાકરણ છે તેના પ્રશ્નો પૂછવામાં આવશે અહીં મિત્રો ગુજરાતી ભાષા પૂછ લખેલું છે એટલે ગુજરાતી વ્યાકરણના પ્રશ્ન તમને છે જોવા મળવાના છે તો પાર્ટ એ છે તે એસી માર્કનો છે અને તેમાં પણ ચાલીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે ત્યારબાદ આપણે પાર્ટ બી વિશે વાત કરીએ તો પાર્ટ બી મિત્રો એકસો વીસ ગુણનો છે તેમાં છે ભારતનું બંધારણ મિત્રો ત્રીસ ગુણનું પૂછવામાં આવશે ત્રીસ ગુણ અલગથી એને આપેલા છે કરંટ અફેર્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જનરલ નોલેજ છે તે ચાલીસ ગુણના છે તો કરંટ અફેર્સમાં મિત્રો છે ગુજરાત અને ભારતનું વધારે પૂછાશે વિશ્વ લેવલનું કોઈ મોટી ઘટના બની હોય તો તેનું પૂછાશે મોટા ભાગે છે ગુજરાત અને ભારતનું કરંટ અફેર્સ છે તમને જોવા મળવાનું છે સાયન્સ અને ટેકનોલોજીમાં જે વિજ્ઞાનમાં હાલમાં જે પણ છે જે શોધખોળ થઈ હોય અથવા તો છે હાલમાં જ આપણે છે ચંદ્રયાન થ્રી મૂકેલું છે તો તેને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે ઉપરાંત છે અન્ય જે પણ છે જે અલગ અલગ વિજ્ઞાનના પ્રશ્નો છે તે મિત્રો પૂછાઈ શકે છે જનરલ નોલેજમાં મિત્રો છે તમામ જનરલ નોલેજ આવી જાય છે તેમાં જીકેના તમામ ટૉપિકો છે આવરી લેવામાં આવે છે તો તે તમારે તૈયાર કરવાનું રહેશે તેમાં ફિક્સ છે મિત્રો ટૉપિક ન હોય તેમાં જો આખું જનરલ નોલેજ આવે એટલે જનરલ નોલેજના તમામ જે વારંવાર પૂછાતા હોય એ ટોપિક બધા જ કવર કરી લેવા પડે ત્યારબાદ ત્રીજો ટોપિક છે હિસ્ટ્રી છે કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે ભારતનો અને છે ગુજરાતનો ઇતિહાસ પૂછાશે ભારત અને ગુજરાતનું સાંસ્કૃતિક વારસો પૂછાશે અને છે ગુજરાત અને ભારતની છે ભૂગોળ પૂછાશે તો આ ટોટલ છ ટોપિક મિત્રો આમાં થાય છે તેના પચાસ ગુણ રહેલા છે તો આ મોટો ટૉપિક છે મિત્રો તેમાંથી પચાસ માર્કના પ્રશ્ન છે તમારે પૂછાશે તો તમારે ગુજરાતની સાથે ભારતનું પણ છે તે ભૂગોળ ઇતિહાસ અને છે તમારે સાંસ્કૃતિક વારસો તૈયાર કરવાનો રહેશે ટોટલ એકસો વીસ માર્કનું છે પાર્ટ બી થયેલો છે આમ પાર્ટ એ અને પાર્ટ બીનો ટોટલ આપણે હિસાબ કરીએ તો ટોટલ બસો માર્કનું આ પેપર છે તમારે દેવાનું રહેશે તો મિત્રો આટલા ટોપિક છે ને આવા આવા પ્રશ્ન છે આ ટોપિકમાંથી પૂછાતા હોય છે ત્યારબાદ એક ખાસ મિત્રો છે આમાં નોટિફિકેશનમાં જે માહિતી હતી કે પહેલાં જે લોકરક્ષકની ભરતી હતી તેમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી તમે જો કોર્સ કરેલો હોય તો તે ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા જેમાં છે ઉમેરો કરી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ પોલિટિક યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલા વધારાને ગુણ આપવામાં આવશે હવે મિત્રો છે તે પહેલાં એક રક્ષા યુનિવર્સિટીનું જ હતું હવે છે મિત્રો જેમાં છે ઉમેરો કરીને આવે છે તે નેશનલ ફોરેસ્ટિંગ સાયન્સ યુનિવર્સિટીનો પણ છે સમાવેશ કરવામાં આવ્યો છે તો તેમાંથી પણ કોર્સ કરેલો હોય તો તેઓને પણ છે વધારાના ગુણ છે તે મળવાપાત્ર થતા હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ તો કેટલા વર્ષનો તમે જો કેટલા વર્ષનો કોર્સ કર્યો છે અને તેના આધારે વધારાના ગુણ કેટલા મળે છે તો એક વર્ષનો કોર્સ કરેલો હોય તો ત્રણ ગુણ આપવામાં આવશે બે વર્ષનો કોર્સ કરેલો તો પાંચ ગુણ આપવામાં આવશે અને ત્રણ વર્ષનો કોર્સ કરેલો હોય તો આઠ ગુણ આપવામાં આવશે અને ચાર વર્ષથી વધુનો કોર્સ કરેલો હોય તો દસ ગુણ છે વધારાના છે તે આપવામાં આવશે તો મિત્રો આ તો જે કોન્સ્ટેબલનો સિલેબસ ડિટેલમાં આપણે જોયો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો જે હાલમાં કોસ્ટેબલી તૈયારી કરતા હોય તે મિત્રોને છે અવશ્ય આ વિડીયો છે તે શેર કરજો